મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇઝ વાઇબ્રેશન અને હાર્શનેસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 સોર્સિસ ઓફ નોઇઝ નોઇઝ મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ અંતર્ગત આજના ટોપિકમાં આપણે બ્રેકસવિલ નોઇઝની અંદર જે લાસ્ટ લેક્ચરની અંદર ચાર આપણે મુખ્યત્વે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેકની અંદરથી નોઇઝ જે આવે છે તેના મુખ્ય કારણો તારવ્યા હતા. આ જે ચાર કારણો છે તો તેમાં કઈ રીતે ભાગ ભજવાતો હોય છે તેના દ્વારા, તો તેના વિશે આજે થોડીક ચર્ચા વધારે કરીશું. તો સૌથી પહેલું છે ડિસ્ક બ્રેક સ્ક્વીક આફ્ટર કાર સીટ્સ ઓવરનાઇટ, એટલે કે પૂરી રાત દરમિયાન કાર જે છે તે ખુલ્લા વાતાવરણની અંદર જો હોય તો આવા પરિણામોસર, આવા કારણોસર તેની અંદરથી સ્ક્વીકી સાઉન્ડ પેદા થતો હોય. તો તેમાં જોઈએ તો મોસ્ટ બ્રેક સ્ક્વીક આફ્ટર સિટિંગ ઓવરનાઇટ, ધીસ ઇઝ યુઝ્યુઅલી ડ્યુ ટુ ધ મોઇસ્ચર ફ્રોમ રેઇન ડ્યુ એન્ડ કન્ડેન્સેશન ધેટ કલેક્ટ ઓન ધ સરફેસ ઓફ રોટર, એટલે કે આખી રાત વ્હીકલ જે છે તે મોટે ભાગે સ્ટેડી પોઝિશનની અંદર રહેલું હોય તો તેના પરિણામે ઘણી વખત વરસાદ ને કારણે ભેજ લાગે છે, અથવા તો ઝાકળને કારણે, અથવા તો જે એટમોસ્ફિયર કન્ડેન્સેશન થતું હોય જે ભેજને કારણે, તો તેને કારણે પણ આવું થતું હોય છે. અને આવું થવાને પરિણામે જે બ્રેક રોટર હોય છે તેની સપાટી ઉપર, તેની જે સરફેસ છે તેના ઉપર કાટ લાગે છે, અને આ કાટ જે છે તે સમયાંતરે તેનું સ્તર ક્રમશઃ રીતે વધતું જતું હોય. વેન મોઇસ્ચર કન્ટેન્ટ ઓન ધ બ્રેક રોટર ઇટ કોઝ અ થિન લેયર ઓફ રસ્ટ ટુ ફોર્મ ઓન ધ રોટર સરફેસ, એટલે કે જ્યારે બ્રેક રોટર ઉપર આ રીતે ભેજ છે તે કોન્સન્ટ્રેટ એકઠો થતો હોય છે તો તેના પરિણામે રોટરની જે સપાટી જે છે તેની ઉપર લેયર બનતું જાય છે, અને આ લેયર જે છે તે પરિણામે સ્ક્વિકલ નોઇઝ થવાની પેદા કરતું હોય છે. એઝ ધ રોટર ટર્ન ધ પેડ સ્ક્રેપ ધ રસ્ટ ઓફ ધ રોટર એન્ડ ધેન ધ રસ્ટ ગેટ કોટ ઓન ધ લીડિંગ એજ ઓફ ધ બ્રેક પેડ. હવે જ્યારે આપણે બ્રેકના જે રોટર ઉપર આ પ્રકારે જે કાટનું લેયર લાગે, તો જ્યારે આપણે તેને ફેરવીએ છીએ તો તેને પરિણામે જે રોટર ઉપર કાટ જે છે તે બ્રેક પેડના કોન્ટેક્ટમાં આવે છે, અને અહીં બ્રેક પેડ ઉપર પાછું તેનું લેયર જે છે તે પણ લાગે છે, એટલે કે જે ગેપ હોય બંને વચ્ચે તો એ ગેપમાંથી ટ્રાન્સફર થઈ જાય છે, અને જે આપણે ખરબચડી સપાટી હોય બ્રેક પેડની તો તેની ઉપર એનો જમાવ થાય. તો આ રીતે જે કાટ જે છે તેનું લેયર બ્રેક પેડ બ્રેકના જે રોટર જે છે ત્યાંથી ટ્રાન્સફર થઈને પેડ સુધી પહોંચતું હોય. ધીસ ફાઇન પાર્ટિકલ ઓફ ધ રસ્ટ ધેન ગેટ એમ્બેડેડ ઇન ટુ ધ લીડિંગ એજ ઓફ ધ પેડ એન્ડ કોઝ ધ સ્ક્વીક, અને આ રીતે આ જે રસ્ટ અથવા તો જે કાટ છે તેના ઝીણા ઝીણા પાર્ટિકલ, એના જે કણો છે તેની બ્રેક પેડની જે લીડિંગ એજ હોય છે તેની અંદર જમા થાય છે, અને આ રીતે એનો જમાવ થવાને પરિણામે જ્યારે આપણે બ્રેકિંગ કરીએ છીએ તો એ બ્રેકિંગ દરમિયાન અવાજ જે છે તે આપણને સાંભળવા પણ મળે છે. ધ ઓનલી વે ટુ પ્રિવેન્ટ ધીસ ઓફ સ્ક્વીક ઇઝ ટુ ગેરેજ યોર વ્હીકલ ઓર સ્ટોર ઇટ ઇન અ ક્લાઇમેટ કંટ્રોલ એન્વાયરમેન્ટ, એટલે કે આ પ્રકારના વાહનની અંદરથી આવતો આ પ્રકારે બ્રેકમાંથી અવાજને આવતો રોકવા માટેનો એક જ રસ્તો છે કે વ્હીકલને ગેરેજની અંદર પાર્ક કરવું, અથવા તો એવી જગ્યાએ વ્હીકલને પાર્કિંગ કરવાનું કે જ્યાં એટમોસ્ફિયરિક કન્ડિશન જે છે તે વ્હીકલ માટે યોગ્ય આપણને જણાઈ આવે. રસ્ટ ઓન ધ રોટર કેન ઓલ્સો કોઝ પેડ ઇમ્પ્રેશન ઓન રોટર વિચ ઇન ટર્ન કોઝ અ થમ્પિંગ નોઇઝ ઓફ ઓર બ્રેક પલ્સેશન. હવે જો રોટર ઉપર આ રીતે લેયર જમા થતું હોય તો તેના પરિણામે પેડ ઉપર પણ તેની એક ઇમ્પ્રેશન બને છે,
એટલે કે પેડ ઉપર તે જમા થાય છે અને તેના પરિણામે બ્રેકની અંદર થમ્પિંગ ટાઈપનો, થડકારા ટાઈપનો એક અવાજ પેદા થાય છે અને બ્રેક જે છે તેની અંદર પલ્સેશન પણ પેદા થતા હોય છે. બીજા નંબર ઉપર આપણે પોઈન્ટ હતો કે થિનિંગ બ્રેક પેડ, એટલે કે બ્રેક પેડ જો પાતળા થઈ ગયા હોય તો તેના પરિણામે બ્રેકની અંદરથી સ્ક્રિપલ નોઇઝ આવતો હોય. ધ બ્રેક વિયર ઇન્ડિકેટ ઇઝ ધ અનધર કોમન કોઝ ઓફ બ્રેક સ્ક્વીક, એટલે કે બ્રેક પેડનો ઘસારો જે છે તે આપણને બ્રેકના અવાજ તરફ આગળ દોરી જાય છે. ધીસ સાઉન્ડ સ્ટાર્ટ વેન ધ બ્રેક પેડ આર ઓલમોસ્ટ વોર્ન આઉટ એન્ડ ગેટિંગ એક્સ્ટ્રીમલી થિક, અને આ પ્રકારે જે બ્રેક પેડનો ઘસારો જે છે તે કન્ટિન્યુઅસ લાંબો સમય સુધી થતો હોય અથવા તો વધારે પ્રમાણમાં ઘસારો થઈ ગયો હોય તો તેના પરિણામે પાતળું વધારે પડતું બની ગયું હોય છે, તો તેને પરિણામ સ્વરૂપ બ્રેકમાંથી સ્ક્વિકલ નોઇઝ આવે છે. ઇટ્સ અ વેરી ઇફેક્ટિવ વોર્નિંગ ધેટ ધ બ્રેક પેડ આર ઓલમોસ્ટ સેટઅપ એન્ડ નીડ ટુ બી રિપ્લેસ, અને આ પ્રકારે જે બ્રેક પેડની અંદર ઘસારો થાય છે તે લગભગ આપણને એક વોર્નિંગ ઇન્ડિકેટ કરે છે કે આપણે બ્રેક પેડને તત્કાલના ધોરણે શક્ય હોય ત્યાં સુધી રિપ્લેસ કરી દેવા જરૂરી બનતા હોય છે. ધ વિયર ઇન્ડિકેટર આર લિટલ મેટલ ટેપ મેડ ઓફ હાર્ડન સ્ટીલ. હવે જે વિયર ઇન્ડિકેટર જે છે તે હાર્ડ મેટલ સ્ટીલની ટેપમાંથી બનાવવામાં આવેલા હોય છે. ધ મેન્યુફેક્ચરર અટેચ વિયર ઇન્ડિકેટર ઇન ડિફરન્ટ વે, વેલ્ડિંગ ધેમ ઓન યુઝિંગ અ રિવેટ ઓર યુઝિંગ એ પુશ ઓન ક્લિપ અટેચ ટુ ધ એજ ઓફ બ્રેક પેડ બેકિંગ. એટલે કે અલગ અલગ પ્રકારના જે મેન્યુફેક્ચરર છે તે જે આ વિયરિંગ ઇન્ડિકેટર છે તે એને કોન્ટેક્ટમાં લાવવાની મેથડ જે છે તે પણ અલગ અલગ પ્રકારની હોય છે. ઘણા વેલ્ડિંગની મદદથી તેને એટેચ કરે છે, ઘણા રિવેટનો ઉપયોગ કરીને કરે છે, ઘણા બ્રેકિંગ પેડની બેકિંગ એજ ઉપર જોડાઈ રહે તે રીતે પુશોન ક્લિપનો ઉપયોગ પણ કરતા હોય છે. ધીસ સ્ટીલ ટેપ આર ડિઝાઇન ટુ હીટ ધ રોટર બિફોર ધ બ્રેક પેડ ટોટલી વિયર આઉટ, વોર્નિંગ ધ ડ્રાઈવર ધેટ પેડ મટીરિયલ ઇઝ ગેટિંગ વેરી થિન એન્ડ ઇઝ અબાઉટ ટુ ક્રિએટ મેટલ ટુ મેટલ સિચ્યુએશન. એટલે કે જો સ્ટીલના ટેપ જે છે તે બ્રેક પેડની સાથે ડાયરેક્ટલી પૂરેપૂરા બહાર આવતા હોય કે જે પેલા રોટર જે છે તે હીટ થતું હોય તો આ વખતે તેની અંદર ઘસારો જે છે તે જોવા મળતો હોય છે અને તે ડ્રાઈવરને ઇન્ડિકેશન આપે છે કે પેડ મટીરિયલ જે છે તે ખૂબ જ પાતળું થઈ ગયું છે. આથી મેટલથી મેટલ જે કોન્ટેક્ટ છે તે થવાની સંભાવના રહેલી છે, તો આવું થવા ન દે તે માટેના ઇન્ડિકેશન તરીકે અહીં આ ઇન્ડિકેટરનો ઉપયોગ થતો હોય છે. યુ ડુ નોટ વોન્ટ ટુ ગેટ ટુ ધેટ પોઈન્ટ બીકોઝ ઇટ બીન ઇન ઇફેક્ટિવ બ્રેકિંગ એન્ડ મેટલ ગ્રાઇન્ડિંગ એન્ડ સ્ક્રેચિંગ ઓન ધ રોટર કેન ડેમેજ ધ રોટર સ્મૂથ સરફેસ. અને જો આપણે આ પરિસ્થિતિ સુધી પહોંચવું ના હોય તો તેના પરિણામે આપણે બ્રેક પેડ છે અથવા તો લાઇનિંગ મટીરિયલ જે છે તે રિપ્લેસ કરી દેવું પડતું હોય છે. જો આમ ના કરવામાં આવે તો તેને પરિણામે બ્રેકિંગ ઓપરેશન જે છે તે આપણને પૂરતું યોગ્ય મળતું નથી અને બ્રેકિંગની અંદર ગ્રાઇન્ડિંગ થતું હોય છે અને રોટરની ઉપર સ્ક્રેચિંગ જમા થાય છે, સ્ક્રેચ પડી જાય છે અને તેના પરિણામે રોટરની જે સ્મૂથ સરફેસ જે છે તે પણ ડેમેજ થતી જોવા મળતી હોય છે. હવે અહીં આપણે જે ફિગર છે તેની અંદર કઈ રીતે સ્ક્વિકિંગ સાઉન્ડ થવાની માટેની જવાબદાર કારણો છે તો તેની અંદર જોઈએ તો સૌથી પહેલા ફિગર જે છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે રસ્ટ એમ્બેડેડ ઇન અ રોટર. અહીં જે રોટર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો તેની અંદર આપણે વાત એવી રીતે છે કે અહીં રોટર જે છે તેની અંદર આપણે ડિસ્ક બ્રેકની અંદર જે ડિસ્કનો ઉપયોગ થાય છે તેને ધ્યાને લેવાની છે. ઘણી વખત નહીં તો આપણને સવાલ પણ થઈ શકે કે
આપણે બ્રેકિંગની અંદર રોટર તો કોઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો નથી, તો અહીં રોટર શબ્દ કઈ રીતે વાત કરીએ છીએ, તો આપણો જે પોઈન્ટ જે છે તેની અંદર રોટર તરીકે મુખ્યત્વે ડિસ્ક બ્રેકની અંદર જે આપણે ડિસ્ક વાપરીએ છીએ તેને ધ્યાને લેવામાં આવતી હોય છે. તો પહેલી જે ફિગર છે તેની અંદર કઈ રીતે ડિસ્ક બ્રેકની અંદર ડિસ્ક ઉપર રસ્ટ જમા થતી હોય તે દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ ફિગરની અંદર ધ સેમ રોટર ક્લોઝ અપ યુ કેન સી ધ રસ્ટ એમ્બેડેડ ઇન ટુ ધ મેટલ. હવે બીજી ફિગરની અંદર જે મેટલ પાર્ટિકલ કઈ રીતે રોટર ઉપર જમા થાય છે તેના વિશે દર્શાવવામાં આવેલું છે. અને ત્રીજી ફિગર જે છે તેની અંદર આપણને એવું દર્શાવવામાં આવ્યું છે કે જે કારની અંદર આપણે બ્રેક પેડ ઉપયોગ કરીએ છીએ ડિસ્ક બ્રેકના, તો તેની થિકનેસ નો ડ્રોપ થિકનેસ ઘટી કઈ રીતે ગઈ તે દર્શાવવામાં આવેલું છે. તો આ રીતે અલગ અલગ સ્ક્વીકિંગ નોઇઝ માટે જે આપણે પોઈન્ટને ધ્યાને લઈએ છીએ તો તે અહીં આપણે ફિગર દ્વારા સમજી શકીએ છીએ. નેક્સ્ટ થર્ડ નંબર ઉપર આવે છે હાઈ મેટલ કન્ટેન્ટ ઇન ધ બ્રેક પેડ, એટલે કે આપણે એવા બ્રેક પેડનો ઉપયોગ કર્યો હોય કે જેની અંદર મેટલ કન્ટેન્ટ જે છે તે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવેલું છે. ધ બ્રેક પેડ નોર્મલી કન્ટેન બીટ્સ ઓફ મેટલ બટ સમ ચીપ બ્રેક પેડ આર મેન્યુફેક્ચર વિથ વેરી હાઈ મેટલ કન્ટેન્ટ. એટલે કે બ્રેક પેડ છે તે સામાન્ય રીતે મેટલ બીટમાંથી પણ બનાવવામાં આવતા હોય છે, પરંતુ અમુક જે સસ્તા બ્રેક પેડ જે છે તેની અંદર વધારે પ્રમાણમાં મેટલનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચર થયેલા હોય છે. ધે હેવ લાર્જ ચંક ઓફ ધ મેટલ પ્રેસ ઇન ટુ ધ પેડ મટીરિયલ, એટલે કે આ પ્રકારના જે પેડ મટીરિયલ છે તેની અંદર મેટલની માત્રા વધારે પ્રમાણમાં દાખલ કરવામાં આવેલી હોય છે. ધીસ લાર્જ પીસ ઓફ મેટલ ડ્રેગ ઓન ધ રોટર એન્ડ કોઝ અ હાઈ પીચ બ્રેક સ્ક્વીક. અને આ રીતે જે મોટા પીસની અંદર મેટલ અહીં રાખવામાં આવેલી હોય તો તે રોટર ઉપર જમા થાય છે, અને જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ છીએ તો તે વખતે આપણને તીક્ષ્ણ શાર્પ તીણો અવાજ સાંભળવા મળતો હોય છે. એટલે કે જે બ્રેકિંગ વખતે જે અવાજની ફ્રીક્વન્સી જે છે તે વધારે પડતી આપણને માલુમ પડે છે. સિન્સ બ્રેક પેડ સમટાઈમ કેન લાસ્ટ બિટવીન 30,000 ટુ 40,000 માઇલ, યુ વિલ હેવ ટુ લિસન to this annoying sound for a month. એટલે કે બ્રેક પેડ જે છે તે ઘણી વખત 30,000 થી 40,000 માઇલ સુધી પણ ટક્કર ઝીલી શકે છે, અને આ સમયગાળા દરમિયાન ઘણી વખત અમુક મહિનામાં આપણે આવો સ્પીકર અવાજ પણ સાંભળવા મળતો હોય છે. This is one reason to spend a few extra buck on the quality break pad. એટલા માટે આપણે ક્વોલિટી બ્રેક પેડ ઉપર થોડા વધારાના ખર્ચ કરવાનું જરૂરી બનતું હોય છે. અનધર રીઝન ઓફ કોર્સ ઇઝ ધેટ યુઅર બ્રેક સ્ટોપ ધ કાર એન્ડ ક્વોલિટી હેલ્પ. અને આ પ્રમાણે એક બીજું કારણ પણ એ છે કે તમે કાર બ્રેક દરમિયાન કારની અંદર બ્રેક જે છે તેની ક્વોલિટી જે છે તે મેળવી શકો છો અને કારને સ્ટોપ પણ કરી શકો છો. ડોન્ટ લેટ $20 સ્ટેન્ડ બિટવીન યુ એન્ડ એન એક્સિડન્ટ, ધેન કુડ એન્ડ અપ કોસ્ટિંગ યુ અ લોટ મોર મની. એટલે કે જો તમે $20 ખર્ચ ના કરો તો ઘણી વખત એક્સિડન્ટ એવા પણ થતા હોય છે કે જેના પરિણામે આપણને વધારે ખર્ચ થતો હોય છે. To minimize squeakle from your brake pad, use brake pad with high content of organic brake material like resin, rubber, Kevlar, fiber or what you. એટલે કે
અહીં આપણે જે બ્રેક પેડનો ઉપયોગ કરવાની વાત જે કરીએ છીએ તો તે એ પ્રમાણે વાપરવા જોઈએ કે જેની અંદર વધારે માત્રાની અંદર ઓર્ગેનિક બ્રેક મટીરિયલ હોય, કે જેની અંદર આપણે મુખ્યત્વે મટીરિયલની જો ચર્ચા કરીએ તો રેઝિન આવે છે, રબર આવે, કેલવર આવે, ફાઈબર આવે, અથવા તો કોઈ પણ એવું મટીરિયલ કે જે ઓર્ગેનિક હોય અને ઓર્ગેનિક બ્રેક મટીરિયલ હોય અને સાઉન્ડ જે છે બ્રેકમાંથી જે અવાજ જે છે તે ઓછો કરે. મોર ઓર્ગેનિક બ્રેક મટીરિયલ મીન્સ ફ્યુઅર મેટલ શેરિંગ ઇન ધ બ્રેક પેડ, લેસ ક્રીકિંગ એન્ડ લેસ મેટલ ડસ્ટ ઓન યોર વ્હીલ. એટલે કે અહીંયા આપણે જે વધારે ઓર્ગેનિક મટીરિયલ બ્રેક મટીરિયલની જે વાત કરીએ છીએ તો તે એટલા માટે કરીએ છીએ કે જેના પરિણામે જે બ્રેક પેડ ઉપર જે મેટલનું માત્રા જે છે તે પ્રમાણમાં ઓછી થાય, પરિણામે ઓછો અવાજ આવે અને વ્હીલની ઉપર ઓછું ડસ્ટનું લેયર પેદા થાય. મેટલ પાર્ટિકલ ઇન બ્રેક ડસ્ટ કેન ડિસકલર ક્રોમ ઓર એલ્યુમિનિયમ વ્હીલ. એટલે કે જો બ્રેકની ઉપર ડસ્ટ લાગતી હોય તો તે મેટલના પાર્ટિકલ જે છે તે ક્રોમિયમ અથવા તો એલ્યુમિનિયમના વ્હીલને પણ અસર કરી શકતું હોય છે. હવે ડ્રમ બ્રેકની અંદરની વાત કરવા જઈએ તો એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું હતું કે તેને લુબ્રિકેશનની જરૂર હોય છે અવાજ માટે, અવાજ ઘટાડવા માટે. તો કે ધીઝ ઇઝ અ સોર્સ સાઇન ધેટ ધ શુ ટુ બ્રેક પ્લેટ બ્રેકિંગ પ્લેટ કોન્ટેક્ટ પોઈન્ટ નીડેડ લુબ્રિકેશન. એટલે કે આ એક પ્રકારનો સંકેત આપણને ચોક્કસ સંકેત મળે છે કે શું જે છે તે બ્રેકિંગ પ્લેટ કોન્ટેક્ટમાં આવે તો તે સમયગાળા દરમિયાન તેને લુબ્રિકેશનની જરૂરિયાત રહે છે. ઇફ ધીસ કોન્ટેક્ટ પોઈન્ટ લોસ લુબ્રિકેશન ધ મેટલ વિલ બિગિન ટુ રસ્ટ. અને જો આ જે કોન્ટેક્ટ પોઈન્ટ છે તેની ઉપર લુબ્રિકેશન કરવામાં આવે નહીં તો તેને પરિણામે તે જગ્યાએ મેટલ પાર્ટિકલ ઉપર કાટ લાગવાની સંભાવનાઓ જે છે તે રહી જાય છે. વન્સ ધીસ હેપન ધ શુ વિલ સ્ક્રેપ અગેન્સ્ટ ધ બેકિંગ પ્લેટ કોઝિંગ અ રિધમિક સ્ક્રીકિંગ નોઇઝ વિથ ધ રોટેશન ઓફ ધ વ્હીલ. એટલે કે એક વખત આવું થયા પછી જે શુ જે છે તે બેકિંગ પ્લેટ ની સાથે સંપર્કમાં આવશે અને તેને સ્ક્રેપ કરે તો તેને પરિણામે જે વ્હીલ કાર જે છે તેના રિયર સોરી વ્હીલ જે છે તેના રિવોલ્યુશન દરમિયાન કન્ટિન્યુઅસલી અવાજ પણ આપણને સાંભળવા મળતો રહે છે. મોસ્ટ ન્યુ વ્હીકલ હેવ ડિસ્ક બ્રેક ઓન ઓલ ફોર વ્હીલ્સ બટ ડ્રમ બ્રેક આર સ્ટીલ યુઝ ઇન ધ રિયર વ્હીલ ઓફ સમ કાર. મોટે ભાગે આપણે અત્યારે જે નવા વ્હીકલનો માર્કેટની અંદર અવેલેબલ છે તો તેની અંદર ચારે વ્હીલ જે છે તે ડિસ્ક ટાઈપના જ હોય છે. પણ હાલમાં સાથોસાથ એવું પણ જોવા મળ્યું છે કે અમુક વ્હીકલની અંદર ફ્રન્ટ વ્હીલ જે છે તેની અંદર ડિસ્ક બ્રેક ઉપયોગ કરવામાં આવ્યું હોય જ્યારે રિયર બ્રેક જે છે તે ડ્રમ ટાઈપની પણ હોય છે. ધ બેસ્ટ વે ટુ પ્રિવેન્ટ ધીસ નોઇઝ ઓર ટુ રિપેર ઇટ ઇઝ ટુ કીપ ધ કોન્ટેક્ટ પોઈન્ટ લુબ્રિકેટેડ આઈધર વિથ અ હાઈ ટેમ્પરેચર એન્ટી સીઝ કમ્પાઉન્ડ ઓર અ લુબ્ર કોલ મોલી પેસ્ટ 60. એટલે કે આ પ્રકારનો અવાજ જે છે તો તેને અટકાવવા માટેનો એક જ રસ્તો છે કે તેને સમયાંતરે લુબ્રિકેટ કરવામાં આવે અથવા તો કોન્ટેક્ટ પોઈન્ટ સોરી તેને રિપેર કરવામાં આવે અથવા તો જે કોન્ટેક્ટ પોઈન્ટ છે તેને લ્યુબ્રિકેટ કરવામાં આવે અથવા તો તેને હાઈ ટેમ્પરેચરના એન્ટીસીઝ કમ્પાઉન્ડ અથવા તો મોલી પેસ્ટ 60ની જે ટ્યુબ જે છે તેની મદદથી લ્યુબ્રિકેટ કરવાના હોય અથવા તો કરવા કે જેથી અવાજ જે છે તે આપણે કંટ્રોલ કરી શકીએ. You use it on the back of brake pad and on all brake pad shoe contact point not on the brake pad or shoe surface themselves. એટલે કે બ્રેક પેડની પાછળ
બ્રેક પ્લેટ પાછળની સાઈડ જે છે અને બધા જ બ્રેક પેડ જે છે તો એકબીજાના કોન્ટેક પોઈન્ટ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો બ્રેક પેડ અથવા તો સુરી સપાટી ઉપર આ પ્રકારનું લુબ્રિકેટ જે છે તે લગાડવામાં આવતું નથી, પણ જો ત્યાં લગાડવામાં આવે તો તેને પરિણામે બ્રેક જે છે તે પૂરતું ઓપરેશન યોગ્ય રીતે કરી શકતું નથી, એટલે કે બ્રેક જે છે તે સ્લિપ થઈ જાય. તો એટલી કાળજી જે છે તે અહીં આપણે મુખ્યત્વે ધ્યાને પણ લેવાની થતી હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જે છે તેની વિશે જોઈશું.